જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં દેવી મહાલક્ષ્મીને અતિ પ્રિય એવો શ્રી સૂક્તનો પાઠ કરીશું. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કહેવાયું છે કે શ્રી સૂક્તનો પાઠ અને મંત્રનો જાપ સાથે હવન કરવાથી ઈચ્છિત મનોકામના પૂર્ણ થાય છે. ધનતેરસ તેમજ દિવાળીની અમાવસ્યાની રાત્રે શ્રી સૂક્તનો પાઠ કરે અને મંત્રનો જાપ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ધનતેરસ તેમજ દિવાળીની રાત્રે જ્યારે મહાલક્ષ્મીની પૂજા કરતા હોઈએ ત્યારે 108 કમળના ફૂલ ચડાવી મહાદેવી લક્ષ્મીને અતિપ્રિય શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે તો તે વ્યક્તિ 7 જન્મ સુધી ગરીબ બનતો નથી. તેની 7 પેઢી ધન ધાન્ય ઐશ્વર્ય તેમજ વૈભવ કીર્તિ ભોગવે છે. તો એવો મહાશક્તિશાળી દેવી મહાલક્ષ્મીને અતિપ્રિય શ્રી સૂક્તનો પાઠ આ વિડીયોમાં કરીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. શ્રી આદિ શંકરાચાર્યે એકવાર કૈલાસ માનસરોવર પાસે કઠોર તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ પ્રસન્ન થઈને વર માંગવા કહ્યું ત્યારે શંકરાચાર્યે કહ્યું, હે પ્રભુ, આપના દર્શન થયા એ જ મારા માટે વરદાન છે, મને કોઈ કામના નથી. આથી શિવજી વધુ પ્રસન્ન થયા. તેમણે વિશ્વના કલ્યાણ માટે શ્રીયંત્ર અને તેની સાથે 52 મંત્રો શંકરાચાર્યને ભેટ આપ્યા. શંકરાચાર્યે તેનો સહર્ષ સ્વીકાર કર્યો. તેમણે આ શ્રીયંત્ર મઠમાં સ્થાપિત કર્યું અને 52 મંત્રો શિષ્યગણો અને ભક્તગણોને શીખવાડી દીધા. પરંતુ કાળક્રમે આ મંત્રોમાં 16 મંત્રો જ રહ્યા, બાકીના મંત્રો ભૂલાઈ ગયા. આ 16 મંત્રો એ જ શ્રી સૂક્ત. કહેવાય છે કે શ્રી સૂક્તનો પાઠ કરવાથી ઘરમાં સોનાની વર્ષા થાય છે. તો શ્રી સૂક્તનો પાઠ શરૂ કરીએ. બોલો મહાલક્ષ્મીની જય. જગતના જ્ઞાન સ્વરૂપ એવા હે અગ્નિદેવ, સુવર્ણ જેવી કાંતિવાળા, હરિણીનું રૂપ ધારણ કરનારા, સોના જેવા વર્ણના કમળ પુષ્પોની માળા પહેરનારા, સોના રૂપાના આભૂષણો ધારણ કરનારા, ચંદ્રની પેઠે જગતને આનંદ આપનારા, ચંદ્રના અવતાર રૂપ, ચંદ્રરૂપે પ્રકાશમાન, સુવર્ણ જેનું સ્વરૂપ છે એવા લક્ષ્મીરૂપ, અર્થાર્થ જ્ઞાન ઐશ્વર્ય સુખ આરોગ્ય ધન ધાન્ય અને વિજય આપનારા એવા જગતના માતા શ્રી અર્થાર્થ લક્ષ્મીદેવીને મને વરદાન આપવા અર્થે તમે મારી સમીપ લઈ આવો. હે જાતવેદા, વેદ સ્વરૂપ અગ્નિદેવ, ચંચળતા રહિત સ્થિર ઉપર કહેલા ગુણવાળા લક્ષ્મીદેવીને મારે માટે મારા ઘેર રહેવા માટે બોલાવી આવો. જો તે લક્ષ્મીદેવી મારે ઘેર આવી સ્થિર થશે તો હું સુવર્ણ પશુધન સ્નેહીજનોને તથા સમૃદ્ધિને મેળવી શકીશ. ભગવતી શ્રીદેવી ક્રીડા કરવા જ્યારે બહાર નીકળે છે ત્યારે આગળ અશ્વ ચાલે છે, વચમાં રથો રહે છે અને તેના હાથોએ દશે દિશાઓને ગજાવી મૂકે છે. એવા સેના સહિત દિવ્ય તેજવાળા શ્રીદેવીને હું મારી પાસે બોલાવું છું. એ શ્રીદેવી, મારા પર કૃપા કરો, મને અનુકૂળ થઈ રહો, મારા ઉપર પૂર્ણ સ્નેહ રાખો. મુખ કમલ ઉપર શોભતા મધુર હાસ્યોવાળા, જેમનું સુવર્ણનું મંદિર નિવાસસ્થાન છે એવા જળરૂપે જીવમાત્રના આધારરૂપ, એવા ચંદ્રમાના અમીરૂપ ઔષધિઓને પોષી જગતને જીવદાન આપનારા, તેજોમય દેહવાળા, રત્ન સુવર્ણાદિના આભૂષણોથી દેદીપ્યમાન, પૂર્ણ મનોરથવાળા, સદા સંતોષી, ઐશ્વર્યદાન સમૃદ્ધિદાન વગેરેથી ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા, કમળના આસન પર બેઠેલા સુવર્ણા કમળ પુષ્પ સરખી કાંતિવાળા, વાણી અને મન દ્વારા મુશ્કેલીથી સમજી શકાય એવા બ્રહ્મરૂપ વિવિધ ઐશ્વર્ય ગુણયુક્ત જગતની વાણી સ્વરૂપ એવા શ્રીદેવીને હું મારે ઘેર નિવાસ કરવા વિનંતી કરું છું. ચંદ્રરૂપ ચંદ્રની જેમ અમી વર્ષા વરસાવનારા, જીવન આપનારા, આનંદ આપનારા દિવ્ય કાંતિવાળા, ભક્તોને ઐશ્વર્ય સમૃદ્ધિ અને વરદાન વગેરે આપનારા, જેની કીર્તિ 14 બ્રહ્માંડમાં ગવાઈ રહી છે એવા અલૌકિક ગુણોથી ઇન્દ્રાદિ દેવો વડે સ્તુતિ કરાયેલા, બ્રહ્માદિ દેવોના શિરોમણીરૂપ, ભક્તોને થોડી ભક્તિથી પણ મોટું ફળ આપનારા, દરિદ્રતાને હરનારા, ઉદાર કમળને ધારણ કરનારા, પદ્માસન પર બેઠેલા, ઈ કારથી ઓળખાતા, ઈ જેનું સ્વરૂપ છે એવા શ્રીદેવીને શરણે હું જાઉં છું. હે જગતની માતા શ્રી, હું તમારી પાસેથી વરદાન માંગુ છું કે મારા દુઃખોનો નાશ કરો. સૂર્ય સરખી કાંતિવાળા હે ભગવતી દેવી શ્રીદેવી, તમારા તપના પ્રભાવથી બિલીનું વૃક્ષ ઉત્પન્ન થયું છે.
તે બીલી વૃક્ષના પાકેલા ફળના મેં કરેલા સ્તુતિ પાઠ હોમ આદિ પ્રયોગરૂપ તપથી થયેલી તમારી કૃપા વડે મારામાં રહેલ લોભ મોહ મત્સર અજ્ઞાન પાપ વગેરે દુર્ગતિઓ રૂપી અલક્ષ્મીનો નાશ કરો. અર્થાર્થ બીલીના સેવનથી તથા તેનો હોમ આદિ દ્વારા ઉપયોગ કરવાથી મારા એ બધા દોષો નાશ પામે. હે માં શ્રીદેવી, હું તમને પ્રાર્થના કરું છું કે મહાદેવના મિત્ર એવા કુબેર ભગવાન શંકર, મા પાર્વતી અને તેમના ગણો મને કીર્તિ ઐશ્વર્ય અને ધન ધાન્યાદિ વગેરે સમૃદ્ધિ આપે. ભૂખ તૃષ્ણાના દુઃખ દેનારી મલિન તથા પહેલાંના દુષ્કર્મોથી પ્રાપ્ત થયેલી અલક્ષ્મીનો શંકર પાર્વતી તથા કુબેરની કૃપા વડે નાશ થાય છે. હે શ્રી, મારા ઘરમાંથી અસંપત્તિ તથા અનભિવૃદ્ધિને દૂર કરવાની કૃપા કરો. સુગંધને ઉત્પન્ન કરનારા સુગંધમય જેના મંદિરો છે એવા અજય સર્વદા અન્ન વડે પોષણ કરનારા પશુધનવાળા તથા સર્વ પ્રાણીઓના નિયામક રૂપ પૃથ્વી રૂપે હે લક્ષ્મી દેવી, હું આપને બોલાવું છું. હે શ્રી, આપની કૃપાથી મનોરથને સંકલ્પને તથા વાણીની સત્યતાને દૂધને તથા અન્નને અમે મેળવીએ છીએ. હે ભગવતી લક્ષ્મી દેવી, હે માં, હું તમારો ઉપાસક છું તો મારે ત્યાં સુવર્ણ આદિ સમૃદ્ધિ ઐશ્વર્ય અને કીર્તિરૂપ આપ નિવાસ કરો. કદર્મ નામના ઋષિ વડે લક્ષ્મીપુત્ર વાળા કહેવાયા છે. માટે હે કદર્મ ઋષિ, તમે મારે ત્યાં નિવાસ કરો અને કમલ પુષ્પની માળા ધારણ કરનારા તમારા માતા જગતજનની લક્ષ્મીને મારે ત્યાં નિવાસ કરાવો. તમે મારે ઘેર પધારશો એટલે માતા લક્ષ્મી દેવી પણ સ્વાભાવિક રીતે જ પુત્ર સ્નેહથી દોરવાઈને મારે ઘેર પધારશે. હે જળના દેવો, તમે સ્નિગ્ધ પદાર્થોને ઉત્પન્ન કરો કે જેથી અમારા ઘરમાં દૂધ દહીં ઘી વગેરે વસ્તુઓનો અભાવ ન રહે, જેથી અમે દેવ પિતૃ અતિથિ વગેરેની સેવા કરી શકીએ. હે લક્ષ્મીપુત્ર ચિકલિત ઋષિ, તમારી માતા કે જે વાણીના અધિષ્ઠાત્રી એવા દેવી સ્વરૂપ લક્ષ્મી છે એમને અમારા વંશમાં નિવાસ કરાવો. હે અગ્નિદેવ, આર્ધ ગંધવાળા બ્રહ્મયુક્ત જગતને પુષ્ટ અને પ્રસન્ન કરનારા સુવર્ણ વર્ણવાળા પદ્મની માળા ધારણ કરનારા ચંદ્રરૂપે અમૃત વરસાવનારા એવા લક્ષ્મીને મારા ઘરમાં નિવાસ કરાવો. શીતળ ગુણ ધરાવનારા જળ સ્વરૂપ દુષ્ટોનું દમન કરવા હાથમાં દંડ ધારણ કરનારા ધર્મ સ્વરૂપ મનોહર વર્ણવાળા સુવર્ણ સ્વરૂપે જગતમાં દૃશ્યમાન સોનાના આભૂષણો ધારણ કરનારા સૂર્યરૂપે પ્રકાશતા સૂર્યને પ્રકાશ આપનારા સુવર્ણમય એવા લક્ષ્મી દેવીને હે અગ્નિદેવ મારા ઘરે નિવાસ કરાવો. હે અગ્નિ ભગવાન, ઉપર કહેલા ગુણ અને સ્વરૂપવાળા લક્ષ્મીને મારે ઘેર નિવાસ કરાવો. લક્ષ્મી દેવી પોતાનો ચંચળ સ્વભાવ છોડી સ્થિર થઈ મારા ઘરે વસે એમ કરો. તે મારા ઘરે વેસે એટલે હું અઢળક ધનને સોનાને પશુધન સ્વજન અને સેવકને વગેરેને સમૃદ્ધિને પ્રાપ્ત કરીશ. ધન લક્ષ્મી સુવર્ણ મેળવવાની ઈચ્છાવાળો જે મનુષ્ય પવિત્ર અને સાવધાન થઈ વિધિપૂર્વક હંમેશા શ્રી સૂક્તના 15 મંત્રોથી ઘીનો હોમ કરે અને લક્ષ્મીની ઈચ્છાવાળો જે મનુષ્ય અપાર શ્રદ્ધાપૂર્વક આ શ્રી સૂક્તના 15 મંત્રોનો હંમેશા પાઠ કરે છે તે અઢળક સંપત્તિ અને ઐશ્વર્ય મેળવે છે અને એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ અદ્ભુત ચમત્કારિક શ્રી સૂક્તના 16 શ્લોકો અભિષેક વિધિ સમયે બોલાય છે. ઉપરાંત સંપુટ મંત્રમાં આ 16 શ્લોકો બોલી શકાય છે. આ 16 શ્લોકોનો નિત્ય શ્રીયંત્ર સમક્ષ પાઠ કરવાથી શ્રી લક્ષ્મી દેવીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને મનુષ્ય જીવન પર્યંત ધનાઢ્ય રહે છે. આ સૂક્તના પ્રભાવથી મનુષ્યના સર્વે દુઃખો દૂર થઈ જાય છે અને તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. બોલો મા લક્ષ્મીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું દેવી મહાલક્ષ્મીને અતિ પ્રિય શ્રી સૂક્ત. જે મનુષ્ય નિત્ય સવાર સાંજ આ સૂક્તનો પાઠ કરે છે તેના ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી. જો નિત્ય ન થઈ શકે તો દર શુક્રવારે કરવો જોઈએ. જો દર શુક્રવારે પણ ન થઈ શકે તો પૂનમની તિથિ તેમજ એકાદશીની તિથિએ જરૂર કરો. જો આ તિથિએ પણ ન થઈ શકે તો ધનતેરસ તેમજ દિવાળીના દિવસે જ્યારે મહાલક્ષ્મી પૂજન કરતા હોઈએ ત્યારે મહાદેવી લક્ષ્મીને અતિ પ્રિય આ શ્રી સૂક્તનો પાઠ જરૂર કરવો જોઈએ. જે કરવાથી ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ અને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં
દેવી મહાલક્ષ્મીને અતિ પ્રિય એવો શ્રી સૂક્તનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો, જે સાંભળવાનું પુણ્યફળ તમને જરૂર પ્રાપ્ત થશે. મા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં હર હંમેશા બની રહેશે. મિત્રો, તો આજના આ વિડીયોમાં શ્રી સૂક્તનો પાઠ સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.